કેનાલ રોડ ઉપર રહેતા શિક્ષકે પોતાના જ ઘરે ઘડે ફાંસો ખાઈને આપઘાત કરેલાની ઘટના સામે આવી. પોતાના પત્ની અને બાળકીઓ અને પરિવારના સભ્યો સામાજિક કાર્યક્રમ અર્થે બહાર ગયા હોય આ દરમિયાન શિક્ષકે મોતને વહાલું કર્યું હતું. અલથાણ ખાતે રહેતા અને પરત પટ્યા ખાતે આવેલી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય યુવકે ગઈકાલે પોતાના જ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. જો કે આ કયા કારણસર તેણે પગલું ભર્યું હોય તે હજી જાણવા નથી મળ્યું. અલથાણ કેનાલ રોડ ઉપર આવેલા શરીન એવન્યુમાં રહેતા નિતિનકુમાર જશવંતભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગરના વતની હતા. પત્ની અને બે દીકરી સાથે સુરત ખાતે રહેતા હોય અને પરવત પાટિયા ખાતે આવેલી એલસીડી નામની શાળામાં શિક્ષક તરીકે ફરજ નિભાવતા હતા. ગઈકાલે નિતિન પટેલની પત્ની અને દીકરીઓ પ્રસંગ અર્થે બહાર ગયા હોય અને તેમણે પોતાના જ ઘરની અંદર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. વતની કિરણ પટેલે તેમને તાત્કાલિક નવેસર હોસ્પિટલમાં લઈ જતા સીએમઓ ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાયા છે. જો કે નિતિનભાઈના અણધાર્યા પગલાં લઈને પરિવારજનોમાં પણ ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ચેનલ આઈ વિટનેસ સુરત.